નજીક હાઈવે ઉપર ભાડાનું મકાન રાખી ગુગલ મેપથી સુરતના જાણી જાખરાવાળી જગ્યાની આસપાસના રો હાઉસ બંગલા કે પછી ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સુમારે ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય બંગાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડી છે। ઝડપાયેલા ગેંગના 5 સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 44,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે। પ્રાથમિક પૂછપરછમાં સુરતના 6, વલસાડના 3, સાબરમતી પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરમાં ઘરફોડ, ચોરી, લૂંટના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી। આ અંતર્ગત એસએપી આરઆર સરવૈયા, પીઆઈ એલડી બાગડિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમ્મદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ, મોહમ્મદ ફારૂક ઉર્ફે લોટાન અબ્દુલ શેખ, હાલિમ અબ્દુલ હુસેન અને હસનાન ઉર્ફે સુમનજલાલ શેખ ને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ ટોળકીએ પાસેથી રોકડા 5,400, મોબાઈલ નંગ 6, 2 કાંડા ઘડિયાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 43,125 મુદ્દા માલ કબજે કર્યો હતો। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સુરતની આજુબાજુમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાહી બપોરે જમ્યા બાદ બસ, છગડા કે ભાડાની ગાડીમાં સુરતથી જાંડી જાખરાવાડ જગ્યાની આસપાસના રો હાઉસ બંગલા સહિતની જગ્યાએ સાંજ અને રાત્રિના સુમારે રેકી કર્યા બાદ સંતાઈને 2:30 બંધ મકાનને ટાર્ગેટ કરી દરવાજાનો લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરીને ચોરી કરતા હતા। પોલીસની પૂછપરછમાં ટોળકીએ રાંદેરના 3, વરાછામાં 2, ખટોદરામાં 1, વલસાડ રૂરલ ટાઉનના 3, સાબરમતી પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 10 જેટલા ગુના ઉકેલી કાઢ્યા છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે। જે પકડાયેલા આરોપી છે એ મૂળ વેસ્ટ બેંગોલના રહેવાસી છે અને આ 5 આરોપીમાં મોહમ્મદ નિઝામ શેખ, મોહમ્મદ ફારૂક શેખ, હાલિમ અબુલ હુસેન શેખ, હફીઝુલ મંડલ અને હસનાન ઉર્ફે સુમન જલાલ, આ પકડાયેલા 5 આરોપીઓના કબજામાંથી લગભગ 42,000 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સિવાય આરોપીઓના કબજામાંથી ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવ્યા છે, જે બહુ સિફતપૂર્વક આ સાધનોનો ઉપયોગ કરી ગુનેગારો જે છે આરોપીઓ એ અત્યારે ઘણા સમયથી વરેલી વિસ્તાર અંદર કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા અને ત્યાંથી 2-3 ટીમો બનાવી આરોપીઓ પોતે જે અલગ અલગ શહેરોમાં જવાનું અને ત્યાં ગૂગલ મેપનો ઉપયોગ કરી અને જે રહેઠાણનો વિસ્તાર આજુબાજુના ઝાડીઓ અથવા તો મેદાનોની નજીક હોય એવા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘરની અંદર એમની પાસે રહેલા સાધનોથી ગણેશિયા, પેચિયા, પોપટપાનો આનો ઉપયોગ કરી અને ઘરના દરવાજાના લોક તોડી પ્રવેશ કરી અંદરથી ચોરી કરતા હતા। આ સિવાય જો ઘરમાંથી ચાવી મળી જાય તો એ મકાન માલિકના નીચે રહેલું જે વાહન છે, 2-વ્હીલર વાહન, એની પણ ચોરી કરતા હતા। ચોરી કર્યા પછી નજીકના જાડી જાખરાવાળા વિસ્તારમાં જ રાત્રે છુપાઈ જવાનું અને દિવસ થાય અને અજવાળા થયા પછી જ એનું મૂવમેન્ટ થતું, જેના કારણે રાત્રિમાં કોઈ પોલીસ અથવા કોઈ પબ્લિક દ્વારા એમને રોકવામાં ન આવે, ટોકવામાં ન આવે, પૂછવામાં ન આવે। તો આરોપીઓ દ્વારા સુરત શહેરની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3, ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2, આમ મળીને કુલ 6 ચોરીઓનો ભેદ ઉકેલો આવ્યો છે। આ સિવાય અમદાવાદ શહેરમાં 1 અને વલસાડમાં 3, એ મળીને કુલ 4 ગુનાઓ અત્યારે રેકર્ડ ઉપર આવ્યા છે, એટલે 10 ગુનાઓ હાલ એમના સામે રજીસ્ટર્ડ થયેલા છે, એનો રેકર્ડ મળ્યો છે। આ સિવાય આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ અમદાવાદ, નડિયાદ, ભરૂચ, બારડોલી, બીલીમોરા એમ અલગ અલગ શહેરોમાં મળી કુલ 33 અન્ય ગુનાઓ ઘરફોડ ચોરીના પણ કર્યા હોવાની હકીકત જણાવી છે, એટલે આરોપીઓની પૂછપરછમાં કુલ 34 ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયો છે। તમામ આરોપીઓ વેસ્ટ બેંગોલના વતની છે, અહીંથી ચોરી કર્યા પછી 1-2 ટુકડીમાં પોતાના વતન જાય અને મુદ્દામાલ છે એ અહીંયા મુંબઈ અથવા અમદાવાદની અંદર કોઈ સોની પાસે વેચી અને ત્યાર પછી પોતાના વતનમાં પૈસા સાથે જતા રહેતા હતા। મૂળ વેસ્ટ બેંગોલના વતની હોય એટલે ત્યાંની પોલીસના પણ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સંપર્ક કરેલો છે અને આ સિવાય અન્ય રાજ્યોમાં પણ આ ઘરફોડ ટોળકીએ ચોરી કર્યા હોવાની હકીકતો પણ ધ્યાનમાં આવી છે, એટલે અમે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંપર્કમાં છીએ। આમ એક મોટી ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર દ્વારા કરવામાં આવ્યો છે।
મેં અગાઉ જણાવ્યું એમ આરોપીઓ ઘરફોડ ચોરીના સાધનો સાથે જે એમની પાસે સાધનો હોય એનાથી દ્વારા જે બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી અને ચોરી કરવાનો એનો મોડસ ઓપરેન્ડી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ વિટનેસ, સુરત.